નડ્ડાએ હજુ પણ મોટો દાવો કર્યો છે અને કોંગ્રેસ હજુ પણ બહુમતી તરફ આગળ જતી હોવાનો બાજી મારતી હોવાનો દાવો ભૂપેન્દ્ર હુડ્ડા કરી રહ્યા છે પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હુડ્ડાએ દાવો કર્યો છે તો ભૂપેન્દ્ર હુડ્ડાએ દાવો કર્યો છે અને તેમણે કહ્યું છે કે હજુ પણ કોંગ્રેસ બહુમતી તરફ આગળ વધી રહી છે સ્પષ્ટપણે ઓગણપચાસ બેઠક પર હરિયાણામાં કોંગ્રેસ માફ ભારતીય જનતા પાર્ટી આગળ છે શ્રદ્ધાબેન હજુ પણ દાવા ઓછા નથી થઈ રહ્યા અને ઓગણપચાસ બેઠક પર અત્યારે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે પરંતુ હજુ કોંગ્રેસ આશા દેખો આશા તો હોવી જોઈએ પ્રતિપક્ષ બનવા જઈ રહ્યો છે કોંગ્રેસ તો પહેલા તો હું કોંગ્રેસને હરિયાણામાં ધન્યવાદ આપું છું કે પ્રતિપક્ષ બનવા માટે જઈ રહ્યા છે અને જલેબી છે એ પણ થોડીવારમાં અહીંયા ગુજરાત કમલમમાંથી બી બનશે અને અહીંયાથી પેક કરાવીને ત્યાં અમે હરિયાણામાં કોંગ્રેસની જે ઓફિસ છે ત્યાં પણ મોકલી આપીશું સપના જોવાનો બધાને અધિકાર છે પરંતુ લોકતંત્રની અંદર એ સપના જોવા જોઈએ જે લોકોના સપના હોય જે લોકોની આકાંક્ષાઓને ઈચ્છાઓને પૂરા કરતાં સપના હોય સપના એ ના હોવા જોઈએ કે જે જાતિવાદ ફેલાવે સપના એ ના હોવા જોઈએ કે જે પ્રાંતવાદ ફેલાવે સપના એ ના હોવા જોઈએ કે જે પરિવારવાદને આગળ ધપાય પાવે તો આ લોકો જે સપના જોઈ રહ્યા છે ને આ ટુકડે ટુકડે ગેંગ અને આ યાત્રા કરે છે ફરીથી એક વખત રાહુલ ગાંધીજીને હું પર્સનલી કોંગ્રેચ્યુલેટ કરું છું અને એમની પર્સનલી એમના ફિટનેસની ફેન છું કે એમની ફિટનેસ એટલી સારી છે કે આટલી સારી એ યાત્રા કરી શકે છે તો એના માટે એમને ધન્યવાદ કે ફિટ ઇન્ડિયા મુવમેન્ટને એમણે ઘણું મોટું સમર્થન આપ્યું છે અને દરેક લોકોએ સવારે આ ઠંડીની સિઝનમાં ચાલવું જોઈએ અને ચાલ્યા પછી માપસરની પોતાનું શુગર મેન્ટેન કરીને જલેબી ખાવી જોઈએ શ્રદ્ધાબેન કોંગ્રેસની આશા અમર છે ઉમીદ પર જ દુનિયા કાયમ છે એવું આ ભૂપેન્દ્ર હુડના નિવેદન પરથી લાગી રહ્યું છે અસ્પષ્ટપણે ઉમીદ હોય આપણે ચૂંટણી લડતા હોઈએ કે પરીક્ષા આપતા હોઈએ દરેક વિદ્યાર્થી હોય કે દરેક પોલિટિકલ પાર્ટી હોય એને ઉમીદ રાખવામાં કંઈ ગુનો નથી પણ પરિણામો જે પ્રકારે જે વાત ભૂપેન્દ્ર હુડડાજીએ કીધી કે અત્યાર સુધીની ચૂંટણીઓમાં આપણે જોયું છે કે ગુજરાતની ચૂંટણી માં એકસો બ્યાસી બેઠક હોય અને બાર વાગ્યા સુધીને પરિણામો આવી જતા હોય અને હજી ત્રણ વાગી ગયા છે છતાં પણ હજી ક્લિયર પરિણામો ડિક્લેર નથી થયા એટલે કેમ આટલું સ્લો કાઉન્ટિંગ થઈ રહ્યું છે કેમ મતગણતરી રોકવામાં આવી છે એને લઈને ભૂપેન્દ્ર હુડાજીએ જે સવાલ ઊભો કર્યો એ વ્યાજબી છે અને સ્પષ્ટપણે એમનું જે માનવું છે એ પણ ત્યાં ત્યાંના સ્થાનિક નેતા છે તો જ્યારે એમને પણ કોઈ દાવો કર્યો હશે તો એની પાછળનું રીઝનિંગ હશે પણ

તો રુજાન છે તો પરિણામ નથી પરિણામ આવે ત્યારે હું સ્પષ્ટ આપની વાત જોડે હું એગ્રી કરીને વાતે કરીશ લોકતંત્રમાં હંમેશા જનતા મહાન હોય છે જનાદેશ મહાન હોય છે જ્યાં સુધી પરિણામ ના આવે કારણ કે તમે જુઓ પણ આપણે જોયા છે આંકડા ક્યાંય કેટલી સ્પીડ આમાં જે મેજિક ફિગર છે એ છેતાલીસનો છે બીજેપી પાસે ઓગણપચાસ છે રાઈટ આ અત્યારે તમે ત્રીસથી વધારે સીટો એવી છે ત્રીસ સીટો ત્રીસ સીટો એવી છે કે જેમાં ખૂબ નોમિનલ માર્જિનની હારજીત છે તો કેમ આટલું સ્લો કાઉન્ટિંગ ચાલી રહ્યું છે એનો સવાલ છે પરિણામ આવી જશે તો ભારતીય જનતા પાર્ટીને અભિનંદન પણ પાઠવીશ સ્પષ્ટપણે